બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરીજનો પર પાણીને લઈ સંકટ આવી શકે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. ધાનેરા તાલુકો પાણીની સમસ્યાથી ઘેરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગામડાઓમાં તો પાણીને લઈ લોકો રચડપાટ કરી રહ્યા છે. જોકે હવે આગામી સમયમાં પણ ધાનેરા શહેરીજનો માટે પણ પાણીને લઈ ભટકવું પડે તેવો સમય હવે ચિંતાજનક રીતે નજીક આવી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત થાય તેની સાથે સાથે પાણીની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. ધાનેરા શહેરને મળતા સીપુ યોજના આધારિત પાણીનો જથ્થો બંધ થાય તેમ છે. બનાસકાંઠા જિલ્લાની ચીવા દોરીસમાં સીપુ જળાશયમાં પાણીના હોવાના કારણે ધાનેરા શહેરી વિસ્તારને અપાતા 15 લાખ લીટરના પાણીને આજથી ઘટાડીને 1.5 લાખ લીટર કરી દેવાયું છે. હજુ ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં સીપુ જળાશયનું તળિયું દેખાતા સીપુ જળાશય વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં અંદાજે 40,000 જેટલી વસ્તી વસવાટ કરે છે, જેમાં ધાનેરા નગરપાલિકા દ્વારા દૈનિક 45 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 10 બોરવેલ કાર્યરત છે અને આ બોરવેલમાંથી 25 લાખ લીટર પાણી ધાનેરાવાસીઓને મળે છે. જો કે સીપુ યોજના આધારિત મળતું પાણી બંધ થાય તો 15 લાખ લીટર પાણીની અછત સર્જાય તેમ છે. ધાનેરા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીને લઈ ગંભીરતા દાખવવાની જરૂર છે. પાણી વેડફાય નહીં અને પાણીની બચત થાય તેવા સૂત્રો માત્ર બોલવા ખાતર નહીં પણ અમલ થાય તેવો સમય આવી ગયો છે. ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં અનુભવી સુપરવાઇઝર રામભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર ધાનેરા શહેરી વિસ્તારમાં આપવામાં આવતા પાણીને લઈ કોઈ મુશ્કેલી ના સર્જાય તેનું આયોજન થઈ રહ્યું છે. સાથે પાણીનો બચાવ કઈ રીતે કરી શકાય તેને લઈને નગરપાલિકા આગામી સમયમાં અભિયાન ચલાવે તેમ છે. હાલમાં નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં 4.5 MLD પાણીનો વપરાશ છે, એટલે કે 45 લાખ લીટર. આમાં આપણે 15 લાખ લીટર પાણી સીપુ યોજનામાંથી મેળવતા હતા, પણ અત્યારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે અમને આગોતરું જણાવ્યું છે કે ભાઈ સીપુ ડેમમાં પાણી ન હોવાના કારણે ધાનેરા શહેરને આ વર્ષે ઉનાળામાં પાણી મળી શકે એવી સ્થિતિ નથી. એટલે નગરપાલિકાના હયાત જે 13 ટ્યુબવેલ છે એ ટ્યુબવેલથી પાણી આપવા માટેનું આયોજન નગરપાલિકાએ કરેલું છે અને પ્રજાને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળે એ પ્રકારે આયોજનનો વિચાર થયો છે. પ્રજાએ પણ જે આ સીપુ ડેમમાં હાલ પાણી નથી તો ખાસ કરીને જે પાણીનો બગાડ થાય છે એ બગાડ અટકાવવો જોઈએ ને આવનારા ભવિષ્યમાં કદાચ પાણી માટે ધાનેરા શહેરને પણ મોટી મુશ્કેલી પડી શકે છે, જેથી પાણી બચાવવું એ ખૂબ જરૂરિયાત છે. એક સાથે 15 લાખની ઘટક જ્યાં આપશે શું આયોજન થશે નગરપાલિકા? નગરપાલિકાએ અત્યારે એક નવીન બોર બનાવવાનું આયોજન કરી દીધું છે. આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય સભામાં નિર્ણય કરી અને બીજા પણ જે પાણીના સ્ત્રોતની જરૂરિયાત લાગશે એ પ્રકારના નવા ટ્યુબવેલનું આયોજન કરવામાં આવશે. અત્યારે કેટલા બોરવેલ કાર્યરત છે? અત્યારે 13 ટ્યુબવેલ છે, પરંતુ આમાં 3 ટ્યુબવેલ તો ફેલ જ છે, એમાં પાણીનો આવરો ખૂબ ઓછો છે. 10 ટ્યુબવેલ બરાબર કાર્યરત છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા 10 જેટલા બોરવેલ દ્વારા આપવામાં આવતા પાણીમાં ફ્લોરાઇડ નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોવાથી પાણી શરીર માટે હાનિકારક છે.